મેઘરજ તાલુકાના ઈસરી ગામે ગામની મધ્યમાં આવેલી વારીગૃહની ઓવરહેડની ટાંકી બિલકુલ જર્જરી અવસ્થામાં મોટની ટાંકી બનીને ઊભી રહી છે. તંત્ર પાસે આવી જોખમી ટાંકી ઉતારી નવી બનાવવાની આપવાના સ્થાનિકોની માંગ ઉપચારી રહી છે. અરવલ્લી જિલ્લામાં કેટલાય વિસ્તારોમાં 40-50 વર્ષ જૂની પાણીની ટાંકીઓ આવેલી છે, જેમાં ઘણી એવી ટાંકીઓ છે કે જેમાં મોટી હોનારત સર્જી શકે છે. ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના ઈસરી ગામમાં મધ્યમમાં તેમજ પંચદેવ મંદિર અને રસ્તાને અડીની બાજુમાં આવેલ પાણીની ટાંકી છેલ્લા 45 વર્ષ જૂની છે, જેમાં આ પાણીની ટાંકી જોઈને એવું લાગે છે કે ક્યારે મોટી હોનારત સર્જાય એ નક્કી ના રહે. ઈસરી ગામમાં આશરે 1500-2000 જેટલી વસ્તી આવેલી છે. પાણીનો સ્ત્રોત છે, પણ પાણીનો ક્યાં સંગ્રહ કરવો એ મોટો સવાલ છે. જર્જરિત પાણીની ટાંકી પણ લીકેજ થયેલી છે, તેનાથી પાણી વધુ સમય સંગ્રહિત થઈ શકતું નથી તથા પાણીની ટાંકીના પાયા પણ ખંડિત થઈ ગયા છે, જેના કારણે ટાંકી પર ચડી શકાતું નથી અને પાણીની ટાંકીની સફાઈ પણ થઈ શકતી નથી. ત્યારે ગંદુ પાણી પીવા માટે મજબૂર બનવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકી છેલ્લા કેટલાય સમયથી વાસ્મો અંતર્ગત યોજના હેઠળ મુકાયેલી છે, પરંતુ હજુ સુધી ટાંકીનું કામ કોરંભે પડ્યું છે. ત્યારે ઝડપથી નવી પાણીની ટાંકી બને તેમજ મોટી હોનારત થતી બચી શકાય તેવી ગ્રામજનોની માંગ સેવાઈ રહી છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. ધરાવતું ગામ છે. મુખ્ય પ્રશ્ન અત્યારે આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટાંકીનો છે. જર્જરિત એવી ટાંકી બની ગઈ છે. આજે દેશ લેવલે આરોગ્ય મોટો પ્રશ્ન થઈ પડ્યો છે, ત્યારે ટાંકીની પરિસ્થિતિ જોતો અમને પણ દુઃખ થાય છે. એટલે સત્વરે ટાંકીનું કામ મંજૂર થાય અને ગ્રામજનોને લાભ